નમસ્કાર મિત્રો, હું અમિત ફરી આપનું સ્વાગત કરું છું. હવે આપણે પિક્ચર બોક્સનો ઉપયોગ કરીને ફરી એક પિક્ચર શો માટેનો પ્રોગ્રામ કરીશું. તો ચાલો મિત્રો એની શરૂઆત કરીએ. તો મિત્રો, સર્વપ્રથમ આપણે ટીબી ઓપન કરી લેશું. અંદર સન સ્ટાન્ડર્ડ એએક્સઈ અને ઓપન. ત્યારબાદ જે પ્રોજેક્ટ છે એને આપણે મેક્સિમાઇઝ કરી દઈએ અને ફોર્મની જે હાઈટ વિડ્થ છે એ પહેલાં વધારી દઈએ. અહીંયા આપણે મિત્રો ફોર્મની જે હાઈટ વિડ્થ છે વધારે જોશે, એટલા માટે એની જે કરંટ પોઝિશન છે એ પણ આપણે ફોર્મ લેઆઉટ વિન્ડોમાંથી સેટ કરી દેવાની, જેથી આપણે ફોર્મ ફુલ સ્ક્રીનમાં જોવા મળે. હજી થોડી ફોર્મની સાઈઝ વધારી દઈએ. ત્યાર પછી મિત્રો આપણે ડિરેક્ટરી લિસ્ટ બોક્સ નામનો જે કંટ્રોલ છે નીચેથી ચોથા નંબરનો છે ડાબી સાઈડની ટૂલબારની અંદર, એને આપણે પેસ્ટ કરાવશું ડિઝાઇનની અંદર. અને લેફ્ટ ટોપ કોર્નરની અંદર આપણે ગોઠવી દઈશું વ્યવસ્થિત રીતે. અને એની પણ હાઈટ વિડ્થ છે આપણે થોડી વધારી દઈએ, જેથી કરીને એમાં જે ઓપ્શન છે આપણે જોવા મળે. ત્યાર પછી આપણે ફાઇલ લિસ્ટ બોક્સ નામનો જે કંટ્રોલ છે એ પણ આપણે એડ કરી દઈશું. એની પણ આપણે થોડી હાઈટ અને વિડ્થ વધારી લઈએ. ત્યાર પછી છે ડ્રાઈવ લિસ્ટ બોક્સ કંટ્રોલ, એને પણ આપણે ડિઝાઇનની અંદર એડ કરી દઈએ. એને બંને કંટ્રોલની આગળની સાઈડ આપણે પેસ્ટ કરાવશું. એની સાઈઝ બાય ડિફોલ્ટ હોય છે, એમાં કોઈ ચેન્જીસ કરવાનો હોતો નથી. ત્યાર પછી તો આપણે પિક્ચર બોક્સ નામનો એક કંટ્રોલ છે, એને પણ આપણે ડિઝાઇનની અંદર એડ કરાવી દઈએ. અને લાસ્ટ કોર્નરની અંદર જમણી સાઈડમાં બોટમમાં આપણે ગોઠવી દઈએ અને એની હાઈટ વિડ્થ આપણે થોડી વધારી દઈએ જરૂરિયાત મુજબ, જેથી કરીને એની અંદર પિક્ચરની આપણે ક્લિયરિટી જોઈ શકાય. વ્યવસ્થિત રીતે આપણે ત્રણે કંટ્રોલની બાજુમાં ગોઠવી દઈએ. પછી મિત્રો અહીંયા જે ડિઝાઇન છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. અને ડ્રાઈવ લિસ્ટ બોક્સની ઉપર આપણે ડબલ ક્લિક કરીને એની ચેન્જ યુનિટમાં આવીએ. એની અંદર આપણે કોડિંગ કરવાનું છે ડિરેક્ટરી 1.path ઇક્વલ ટુ ડ્રાઈવ 1.drive. ત્યાર પછી મિત્રો આપણે સેકન્ડ જે છે એ ડિરેક્ટરી લિસ્ટ બોક્સ કંટ્રોલની આપણે ચેન્જ યુનિટમાં આવવાનું છે. એમાં આપણે લખવાનું છે ફાઇલ 1.path ઇક્વલ ટુ ડિરેક્ટરી 1.path. ત્યાર પછી મિત્રો ફાઇલ 1ની છે ઇવેન્ટ છે, પણ એમાં મિત્રો અત્યારે કોઈ જાતનું કોડિંગની જરૂર નથી. તો આપણે બીજી એક ઇવેન્ટ પણ લઈ લઈએ, પિક્ચર 1ની ચેન્જ ઇવેન્ટ. પિક્ચર 1
દોસ્ત પિક્ચર ઇક્વલ ટુ લોડ પિક્ચરનું જે ફંક્શન આવે છે મિત્રો, એને અહીંયા આપણે કોલ કરાવવાનું છે. એ ફંક્શનની અંદર આપણે લખવાનું છે કે ફાઇલ વન ડોટ પાથ પ્લસ ડબલ કોટ સ્ટાર્ટ કરીને ડબલ કોટ ઓવર કરવાના, અને વચ્ચે આપણે ડિવિઝનની સાઇન મૂકવાની છે એટલે કે સ્લેશની સાઇન, પછી પ્લસ ફાઇલ વન ડોટ ફાઇલ નેમ, પછી ફંક્શન ઓવર. અહીંયા મિત્રો જે આપણે જે કોડિંગ છે એ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. આ પ્રોગ્રામની અંદર માત્ર આટલું જ કોડિંગ છે. ત્યાર પછી પ્રોગ્રામને રન કરીએ. અહીંયા આપણે કરેન્ટ ફોર્મ જોવા મળે છે, જે આઉટપુટ ફોર્મ છે. અહીંયા આપણે સર્વપ્રથમ ડ્રાઈવ લિસ્ટ બોક્સની અંદર ડ્રાઈવ સિલેક્ટ કરી શકીએ છીએ, જે આપણા કમ્પ્યુટર સિસ્ટમની કરેન્ટ ડ્રાઈવ હોય છે એમાંથી. એની અંદર આપણે અલગ અલગ જે ઈ ડ્રાઈવના જે છે આપણે સિલેક્ટ કરીએ ત્યાર પછી એના ઓપ્શન જોવા મળે છે. એમાંથી અહીંયા પણ કોઈ પણ ડ્રાઈવ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. એમાંથી હું અત્યારે જી ડ્રાઈવ સિલેક્ટ કરું છું. એના આપણે અલગ અલગ ઓપ્શન જોવા મળે છે. એના જે ફોલ્ડર જે બનાવેલા હોય છે, ડિરેક્ટરી બનાવેલી હોય છે, એ આપણે અહીંયા જોવા મળે છે. એમાંથી હું ઇમેજ સિલેક્ટ કરું છું. એની જે અલગ અલગ પ્રકારની ફાઇલ હોય છે, ઇમેજ નામની ડિરેક્ટરીમાં જે ફાઇલ પડેલ છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ફાઇલ લિસ્ટ બોક્સની અંદર, ફાઇલ લિસ્ટ બોક્સની અંદર આપણે એક વખત ક્લિક કરવાનું કોઈ પણ ફાઇલ ઉપર, અને પિક્ચર બોક્સ પર ક્લિક કરવાથી આપણે પિક્ચર જોવા મળે છે, જે આપણે અહીંયા પિક્ચર બોક્સની અંદર જોઈ શકીએ છીએ. ત્યાર પછી મિત્રો મેં અહીંયા ઇમેજમાંથી નેચરલ નેચરલની પણ ફાઇલો જોયેલી છે. નેચરલ નામની જે ડિરેક્ટરી છે એની ઇમેજની અંદર અલગ અલગ ફોલ્ડર છે, એની અંદર બેકગ્રાઉન્ડ છે, એની અંદર પણ અલગ અલગ ફાઇલો આપેલી છે. એની અંદર પણ હું ફાઇલ પર ક્લિક કરી અને પિક્ચરની અંદર ક્લિક કરવાથી આપણે એ ઇમેજ જોઈ શકાય છે, જે જેપીએજી ફોર્મેટમાં હોય છે અથવા જેએફ ફોર્મેટમાં હોય છે. કોઈ પણ ફોર્મેટ હોય છે એ અહીંયા પિક્ચર બોક્સની અંદર આપણે જે પિક્ચર હોય છે જોઈ શકાય છે. તો અહીંયા પણ મિત્રો આપણો પ્રોગ્રામ પૂરો થાય છે. આભાર.